વેલકમ ટુ ધ એન્જોય કેમિસ્ટ્રી વિથ ધર્મેશ સર. લાસ્ટ ટાઈમ આપણે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન કઈ રીતે બનાવાય તેના વિશે ચર્ચા કરતા હતા. આજે આપણે હાઇડ્રોકાર્બનમાંથી એટલે કે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી હેલો આલ્કેનની બનાવટ કઈ રીતે કરી શકાય તેની ચર્ચા કરવાની છે. સૌપ્રથમ હાઇડ્રોકાર્બનની અંદર કીધું છે કે આલ્કેન સંયોજનોમાંથી મુક્ત મૂલક હેલોજિનેશન. હવે મુક્ત મૂલક હેલોજિનેશન શબ્દ સાંભળીને તમને યાદ આવે કે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 13 માં તમે મુક્ત મૂલક ક્રિયાવિધિ શીખેલા છો. તેને આધારે જો CH3 CH2 CH2 CH3 ચાર કાર્બન ધરાવતા આલ્કેનને કહેવાશે બ્યુટેન. બ્યુટેનની પ્રક્રિયા Cl2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં કરતા અહીંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન એક ક્લોરીન દ્વારા થશે એટલે ક્લોરીન અહીંયા આવશે માટે બનાવશે CH3 CH2 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 Cl જે ઘોણ નિપજ હશે અને 45% હશે. IUPAC નામક્રમ પ્રમાણે જો તો જ્યારે વિસ્થાપન થાય ત્યારે નંબર આપવાનો તો 1 2 3 અને 4 પ્રથમ કાર્બન પર ક્લોરીન રહેલો છે માટે આનું નામ થશે 1-chlorobutane. આ ગૌણ નિપજ છે. મુખ્ય નિપજની વાત કરીએ તો અહીં રહેલો ક્લોરીન એ વચ્ચેવાળા કાર્બન પર જોડાય છે તો નિપજ મળશે CH3 CH2 CHCl અને CH3. અહીંથી પણ એક હાઇડ્રોજન જાય તો એ મુખ્ય નિપજ તરીકે 55% આપે છે. અહીં આઈયુપીએસી નામ વિચારો તો 1 2 3 4 કયા કાર્બન પર ક્લોરીન રહેલો છે તો બીજા કાર્બન પર માટે નામ થશે 2-chlorobutane. આમ મુક્ત મૂલક ક્રિયાવિધિ દ્વારા તમે હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન સંયોજનોમાંથી હેલો આલ્કેન સંયોજનો બનાવી શકો છો. અહીં દ્વિતીયક નિપજ મુખ્ય એટલે કે 55% મળે છે. પ્રાથમિક નિપજ ગૌણ એટલે કે 45% બંનેનું મિશ્રણ મળે છે. ત્યારબાદ વિચારીએ આલ્કીન સંયોજનમાંથી. હવે તો આલ્કીન એટલે શું? તો બે કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ એટલે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બે કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ આવેલો હોય તો આપણે આલ્કીન કહીએ. આ આલ્કીન સંયોજનોની પ્રક્રિયા HX જેને કહેવાય હાઇડ્રોજન હેલાઇડ. તો આલ્કીન સંયોજનોની પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ સાથે કરતા હાઇડ્રોજન જોડાય છે એક કાર્બન ઉપર, અહીંથી હેલોજન જોડાય છે બીજા કાર્બન ઉપર, બંને ભેગા થઈ અને યુક્સિલ પ્રક્રિયા આપશે. યુક્સિલ એટલે કે જોડાવું અને તમને આપશે H અને અહીંયા X એટલે કે હેલો આલ્કીન નિપજ આપે છે. પરંતુ સંમિત આલ્કીન હોય ત્યારે, જો અસંમિત આલ્કીન હોય તો ધોરણ 11 ના ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બનમાં શીખ્યા હતા એને આધારે તે બે નિયમને ફોલો કરે, માર્કોનિકોવ નિયમ અને પ્રતિમાર્કોનિકોવ નિયમ. હવે યાદ કરો માર્કોનિકોવ નિયમ આપણે શું શીખ્યા હતા, તો અસંમિત આલ્કીનની અસંપ્રક્રિયક સાથે યુક્સિલ પ્રક્રિયા કરતા પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. આવું આપણે સ્ટેટમેન્ટમાં શીખ્યા હતા. બનશે કે અસંમિત આલ્કીનની અસંપ્રક્રિયક સાથે યુક્સિલ પ્રક્રિયા કરતા પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે અને તે મુખ્ય નિપજ ગણાશે. તો ત્યારબાદ વિચારીએ કે આ ઘટક 3 કાર્બન ધરાવતો આલ્કીન છે માટે તેને કહેવાય પ્રોપીન. પ્રોપીનની પ્રક્રિયા કરાવવામાં આવે HI જોડે. જો તે માર્કોનિકોવને ફોલો કરે છે તો મુખ્ય નિપજ તરીકે આવશે 1-2-3. બીજા કાર્બન ઉપર આયોડિન રહેલો છે માટે એને કહેવાશે 2-iodopropane. ઉપરની વાત કરો અલ્પ નિપજ તો 1, 2 અને 3, પરંતુ તે પહેલા કાર્બન ઉપર આયોડિન રહેલો છે માટે એનું નામ થશે 1-iodopropane. આ રીતે તમે માર્કોનિકોવને સમજાવી શકો છો. જો પ્રતિ માર્કોનિકોવને સમજાવો તો માર્કોનિકોવ કરતા વિરુદ્ધ નિપજ આપે. માર્કોનિકોવ કરતા વિરુદ્ધ નિપજ આપતી હોય ત્યારે યાદ રાખવાનું HBr સાથે પ્રક્રિયા કરાવવામાં આવે અને અહીં તમે બેન્ઝાઇલ પેરોક્સાઇડ લઈ શકો છો.
અને બેન્ઝાઇલ પેરોક્સાઇડમાં પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં તરવાડવામાં આવે તો તે પ્રતિમાર્કોનિકો નિયમને અનુસરે છે. તો ફરીથી એકવાર પ્રોપીનની પ્રક્રિયા કરાવતા ઘટના એની એચ માત્ર મુખ્ય નિપજ બદલાશે. માની લો કે એચ જોડાય છે અહીંયા અને બીઆર જોડાય છે અહીંયા, તો ઘટક આપશે 1 2 3. પ્રથમ કાર્બન પર બ્રોમિન છે માટે 1 બ્રોમો પ્રોપેન, અને જો આ રીતે વિચારો તો 1 2 એન્ડ 3 2 બ્રોમો પ્રોપેન. પરંતુ પ્રતિમાર્ગોનિક છે માટે 1 બ્રોમો પ્રોપેન એ મુખ્ય નિપજ થશે અને 2 બ્રોમો પ્રોપેન એ ગૌણ નિપજ થશે. હવે પ્રશ્ન થાય સર આની અંદર સંતુલન નથી થતું, પણ યાદ રાખવાનું આ બે નિપજનું મિશ્રણ મળે છે એટલે બંનેનું કોમ્બિનેશન મળે છે, પરંતુ એક ગૌણ ભાગ ધરાવે અને એક મુખ્ય ભાગ ધરાવે. કઈ નિપજ ગૌણ હશે અને કઈ નિપજ મુખ્ય હશે તેનો આધાર તે માર્કોનિકોપને અનુસરે છે કે પ્રતિમાર્કોનિકોપને અનુસરે તેના ઉપર રહેલો છે. અને યાદ રાખવું પ્રતિમાર્કોનિકોપને અનુસરતો હોય ત્યારે અહીંયા પેરોક્સાઇડ ઉદ્દીપક એટલે બેન્ઝેન પેરોક્સાઇડ લેવો પડે છે અને માર્કોનિકોપને એમાં પ્રક્રિયા કરાવવામાં આવે છે. ત્યારબાદ વિચારીએ હેલોજનનું ઉમેરણ. હેલોજનના ઉમેરણની અંદર આ પ્રક્રિયા ખાસ યાદ રાખવાનું 2018 ની અંદર નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન કે આલ્કિનની પ્રક્રિયા Br2 સાથે CCl4 ની હાજરીમાં કરતા મળતી નિપજ જણાવો. તો આ પ્રક્રિયા CCl ની હાજરીમાં CCl4 એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની હાજરીમાં કેમ કરાવવામાં આવે છે? કારણ કે તે બ્રોમિનનો લાલાશ પડતો રંગ દૂર કરે છે. તો અહીં ઘટક લીધો 2 કાર્બનવાળા આલ્કિનને કહેવાય ઇથિન. ઇથિનની પ્રક્રિયા બ્રોમિન સાથે કરતા કઈ નિપજ આપશે? તો યોગ્સિલ. યોગ્સિલ નિપજ એટલે કે જોડાવું માટે એક બ્રોમિન પહેલા કાર્બન ઉપર અને બીજો બ્રોમિન બીજા કાર્બન ઉપર જોડાય છે માટે મળતી નિપજ થઈ જશે 1 2 ડાયબ્રોમોઇથેન. આમ તમે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી યોગ્સિલ અને મુક્ત મૂલક ક્રિયારિએક્શન પ્રક્રિયા દ્વારા હેલો આલ્કિન સંયોજનની બનાવટ કરી શકો છો. તો ફરીથી એકવાર હાઇડ્રોકાર્બનમાંથી હેલો આલ્કેનની બનાવટ, ચલો આલ્કેન સંયોજનમાં કઈ પ્રક્રિયા? તો મુક્ત મૂલક. મુક્ત મૂલક કોની હાજરીમાં થાય? તો સૂર્યપ્રકાશની હાજરીમાં. કોની જોડે કરાવવામાં આવે? તો બ્યુટેનની Cl2 સાથે બે નિપજ, 1 ક્લોરોબ્યુટેન અને 2 ક્લોરોબ્યુટેન. એક 45% નિપજ આપે છે, બીજી 55% આપે છે. ઓછી આપે ગૌણ નિપજ અને વધુ આવે મુખ્ય નિપજ. ત્યારબાદ આલ્કિન સંયોજનોની અંદર આલ્કિન સંયોજનોમાં હાઇડ્રોજન હેલાઇડ સાથેની યોગ્સિલ પ્રક્રિયા. હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરતી એક જગ્યાએ H જોડાય છે અને બીજી જગ્યાએ X જોડાય છે, અને યોગ્સિલ પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન હેલાઇડ અથવા સોરી હેલો આલ્કેન સંયોજનો અથવા આલ્કાઇલ હેલાઇડ સંયોજનો આપે છે. અને જો માર્કોનિકોપને અનુસરે તો દ્વિતીયક નિપજ મુખ્ય હોય અને પ્રતિમાર્કોનિકોપને અનુસરે તો પ્રાથમિક એટલે કે 1 ડિગ્રી ધરાવતી નિપજ અથવા પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ મુખ્ય નિપજ તરીકે મળે છે. અને હેલોજનના ઉમેરણ CCl4 ની હાજરીમાં થાય છે અને યોગ્સિલ પ્રક્રિયા આપે છે તે વિસિનલ ડાયહેલાઇડ આપે છે. યાદ કરો આપણે વિસિનલ માટે શું શીખ્યા હતા? તો પાસપાસીના કાર્બન ઉપર બે હેલોજન જોડાયેલા હોય તો તેને વિસિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હેલોજનના વિનિમય દ્વારા હેલો આલ્કિન સંયોજનોની બનાવટ. બે પ્રક્રિયા છે, ફિંકરસ્ટ્રેન અને સ્વાટ્સ. ઓર્ગેનિક માટે યાદ રાખવાની સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કોઈ પણ ઇક્વેશન તમે ગોખતા નથી, તેને સમજીને કરો છો. સેકન્ડ થિંગ, ઓર્ગેનિકમાં નેમિંગ રિએક્શન એટલે કે જે પ્રક્રિયાનું નામ આવતું હોય તે સૌથી વધુ ઇમ્પોર્ટન્સ ધરાવતી પ્રક્રિયા ગણવી, અને આવી દરેક પ્રક્રિયાઓનું લિસ્ટ બનાવો કે જેથી કોમ્પિટિટિવ એક્ઝામ વખતે તમે લાસ્ટની અંદર એ લિસ્ટને જોઈ અને સરળતાથી ડિફાઇન કરી શકો. કારણ કે આજ સુધી થિયરીમાં કે MCQમાં પૂછાવાની મહત્તમ શક્યતા ધરાવતી ઓર્ગેનિકની અંદર નામવાળી રિએક્શનો પૂછાય છે, જેને આપણે નેમિંગ રિએક્શન તરીકે ઓળખીએ છીએ. તો આ બંને પણ એવાની જ છે, ફિંકરસ્ટેન અને સ્વાટ્સ માટે મોસ્ટ ટાઈમ પી તરીકે આપણે ગણીશું. તો હેલોજનના વિનિમય દ્વારા, વિનિમય થવું એટલે શું? તો વિનિમયનો અર્થ થાય એક પરમાણુનું જોડાવું અને અન્ય પરમાણુ છૂટો પડવો. અને અહીં પાછું વિનિમય પણ હેલોજનનો કરવાનો છે. હવે હેલોજનનો વિનિમય કરવો છે તો સૌપ્રથમ ફિંકરસ્ટેનની અંદર થશે શું? તો હેલો આલ્કિન સંયોજનોની પ્રક્રિયા સોડિયમ આયોડાઇડ સાથે શુષ્ક એસિટોનની હાજરીમાં. તો યાદ રાખવાનું ફિંકરસ્ટેન પ્રક્રિયા કોની હાજરીમાં થાય છે? તો શુષ્ક એસિટોનની હાજરીમાં. કયા પ્રક્રિયક સાથે થાય છે? તો સોડિયમ આયોડાઇડ સાથે. કોનું વિસ્થાપન કરશે? તો કે હેલોજનનું વિનિમય કરશે. કોનો વિનિમય કરશે?
હેલોજન એનો મીનિંગ એવો થયો કે આયોડિન જોડાશે અને હેલોજન સોડિયમ સાથે દૂર થશે તો દૂર થશે NaX એટલે કે સોડિયમ હેલાઇડ અને મળશે હેલો આયોડાઇડ ટીપર જ્યાં X તરીકે તમે ક્લોરીન કે બ્રોમિન ને લઈ શકો છો સપોઝ અહીંયા તમે લીધેલો ઘટક હોય ક્લોરોમિથેન ની પ્રક્રિયા સોડિયમ આયોડાઇડ સાથે કરાવો તો પ્રક્રિયા થઈને મળતી ની પછી મળશે આયોડોમિથેન અને સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl દૂર થાય છે ત્યારબાદ વિચારવામાં આવે સ્વાર્ટ્સ પ્રક્રિયા MCQ તરીકે પૂછા તો બીજો ટોપિક સ્વાર્ટ્સ પ્રક્રિયા કો કયા કયા તો ધાત્વિક ક્લોરાઇડ ને સ્વાર્ટ્સ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે ધાત્વિક ક્લોરાઇડ કયા તો AgF સિલ્વર ક્લોરાઇડ Ag2F2 મર્ક્યુરી ક્લોરાઇડ CoF2 કોબાલ્ટ ક્લોરાઇડ ફ્લોરાઇડ અને SbF3 જેને કે એન્ટીમની ટ્રાઇક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે તો CH3Br જેને કહેવાય બ્રોમોમિથેનની પ્રક્રિયા AgF એટલે કે સિલ્વર ક્લોરાઇડ સાથે કરતા ફ્લોરિન એ બ્રોમિન નું વિનિમય કરશે એટલે કે ફ્લોરિન જોડાશે CH3 સાથે બ્રોમિન જોડાશે Ag સાથે અહીં બનશે ફ્લોરોમિથેન અને સિલ્વર બ્રોમાઇડ દૂર થાય છે તો આમ ફિંકરસ્ટેન અને સ્વાર્ટ્સ કન્સેપ્ટ મગજમાં ક્લિયર હોવું જોઈએ ફિંકરસ્ટેન લાર્ડાઇડ ની પજ આપે સ્વાર્ટ્સ તો ફ્લોરાઇડ ની પજ આપે જેથી તમને માત્ર રિએક્શન આપી હોય તો પણ નામ લખી શકો અને નામને આધારે રિએક્શન શોધવાની કીધી તો પણ ગણતરી કરી શકાય એટલે કે તેને સમજી શકાય ત્યારબાદ હેલોએરિન સંયોજનની બનાવટમાં આપણે શીખ્યા હતા હેલોએરિન સંયોજન એટલે શું તો એરિન રિંગ ધરાવતા અથવા બેન્ઝિન રિંગ ધરાવતા ઘટક ઉપર હેલોજન જોડાય તેને હેલોએરિન કહે છે તેને સૌ પ્રથમ હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું તો જ્યારે ટોલ્યુઇન અથવા મિથાઇલ બેન્ઝીનની પ્રક્રિયા ડાઈ હેલોજન સાથે એફી અંધારું એટલે કે એફી અંધારાની અંદર અથવા લુઇસ એસિડ જેને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવાય FeCl3 ની હાજરીમાં કરાવડાવવામાં આવે તો બે નિપજનું મિશ્રણ મળે છે એક એક્સ અહીંયાથી હાઇડ્રોજન વિસ્તાર કરીને એક્સ જોડાશે જે બનાવશે ઓર્થો હેલોટોલ્યુઇન અને બીજી વાર પેરાસ્તન પર જોડાય જેને કે પેરા હેલોટોલ્યુઇન આમ ઓર્થો હેલોટોલ્યુઇન અને પેરા હેલોટોલ્યુઇન નું નિપજ આપે છે સપોઝ ઉદાહરણ તરીકે આપણે અહીંયા Cl2 લીધું હોય અને ટોલ્યુઇન ની પ્રક્રિયા કરાવડાવવામાં આવે અથવા મિથાઇલ બેન્ઝીન ની પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો મળતી નિપજ ઓર્થો ક્લોરોટોલ્યુઇન અને પેરા ક્લોરોટોલ્યુઇન મળે છે ત્યારબાદ ઓર્થો અને પેરા સંઘટકોનું જે મિશ્રણ મળે છે તેના ગલનબિંદુમાં ખૂબ જ વધુ તફાવત હોવાને કારણે એટલે કે મોટો તફાવત હોવાને કારણે તેને અલગ કરી શકાય છે ત્યારબાદ યાદ રાખવાની બાબત આયોડિન સાથે પ્રક્રિયા પ્રતિવર્તી આપે પ્રતિવર્તી એટલે શું તો નિપજમાંથી પ્રક્રિયા જ્યારે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર પામી શકે તો આયોડિન સાથેની પ્રક્રિયા પ્રતિવર્તી હોય છે આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતા HI ના ઓક્સિડેશન માટે ઓક્સિડેશન કરતા ખાસ ધ્યાન રાખજો HNO3 અને હાઇડ્રોજન આયોડિક એસિડ અથવા પર આયોડિક એસિડ કહેવાય તો નાઇટ્રિક એસિડ અથવા પર આયોડિક એસિડ ની હાજરીમાં જરૂરી બને છે એટલે તેની હાજરીમાં રિએક્શન કરે છે ક્લોરિન સાથે ખૂબ જ પ્રતિક્રિયાત્મક હોવાને કારણે પ્રક્રિયા આપશે નહીં આમ તમે હેલો આલ્કીન ની હેલોજન વિનિમય દ્વારા અને હેલો એરિન સંયોજનોમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હાઇડ્રોકાર્બન માટે સમજાવી શકો છો થેન્ક યુ